नमस्कार दर्शक मित्रों, आप जो रहा छो निर्माण न्यूज विशेष रजूआत कार्यक्रम हॉट टॉपिक अंतर्गत हूँ ध्रुवी त्रिवेदी, आप सौनु स्वागत करू छू। स्वागत है आप सौनु आज ना अमारा विशेष मुद्दा साथ, एटले कि गुजरात ने एक बीजी भेट। दर्शक मित्रों, एवं कहवाय कि जारे पण कोई मंत्री अथवा कोई मोटा होद्दा पर बैठेलो व्यक्ति होय तो सीधी रीते के आड़कतरी रीते जे पण स्टेटथी ते बिलोंग करे छे, एटले के जे पण राज्यथी ते आवी रहा छे, तो आड़कतरी रीते पण राज्यने थोड़ो घणो तो फायदो थाय छे। अने आपणे जोई रह्या छे कि गुजरातने एक पछी एक अवनवी भेटो मळी रही छे, अने आ भेटो पाछळ कारण कई रीते होई शके छे, कारण के दरेक राजनीतिना कार्यमां क्यांक ने क्यांक राजनीति पण जोड़ायेली होय अने एना पाछळनो उद्देश्य पण जोड़ायेला होय छे। तेना विशे वात करवाना छे आजे वडाप्रधान नरेन्द्र मोदी सांजे 4 कलाके लोकार्पण करवाना छे विविध प्रकल्पोनुं जे नवीनकरण रीते बन्या छे। गांधीनगर रेलवे स्टेशननी वात होय के पछी 5-स्टार होटल जे रेलवे स्टेशन पर बनी छे ए होटलना लोकार्पणनी वात होय, विविध लोकार्पण करवाना छे, वर्च्युअली लोकार्पण रहेवानुं छे। आ लोकार्पणनी अंदर अमित शाह पण जोड़ावाना छे, तेमनी साथे मंत्री अश्विनी वैष्णव पण जोड़ावाना छे। एटले कही शकाय के वर्च्युअली लोकार्पण थवानुं छे, पण वर्च्युअली लोकार्पणनी चर्चा पण एटली थई रही छे। अत्यारे आपणे आजे वात करवाना छे, समजवाना छे तमाम मुद्दाओने, ने ते माटे आपणी साथे कार्यक्रम अंतर्गत जोड़ाई चुक्या छे आनंदभाई शुक्ला के जे राजकीय विश्लेषक छे। आनंदभाई स्वागत छे आपनो कार्यक्रममां। आनंद भाई, पहला तो वडाप्रधान नरेन्द्र मोदी आजे जे विविध प्रकल्पोनुं लोकार्पण करवाना छे, वर्च्युअली लोकार्पण छे, अने भारतीय जनता पार्टी ने एमां पण खास करीने वडाप्रधान ए पोताना टाइम मैनेजमेंट माटे खूब जाणीता छे। कई वस्तु क्यारे लॉन्च करवी, केवी रीते लॉन्च करवी, कई वस्तुनुं लोकार्पण क्यारे करवुं, केवी रीते करवुं ए खूब सारी रीते जाणे छे अने एने समझे छे, तो आजना लोकार्पण ने आप कई रीते जोई रह्या छो? જો ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મત વિસ્તાર કાશીની મુલાકાત લીધી હતી, ત્યાં 1563 કરોડ જેટલા જે પ્રોજેક્ટ હતા, રુદ્રાક્ષ કોમ્યુનિટી સેન્ટર હતું એનું લોકાર્પણ કર્યું, અને ત્યાર પછી હવે આજે એ ગુજરાતની અંદર રેલવે સ્ટેશન હોય અથવા તો જે 5-સ્ટાર હોટલ છે એનું લોકાર્પણ હોય, એ તમામનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। વસ્તુઓ કેબિનેટ નું જે વિસ્તરણ થયું એ પછી અત્યારે થઈ રહી છે। અશ્વિની વૈષ્ણવ જે નવા રેલવે મંત્રી છે એ પણ અમદાવાદ અને ગાંધીનગર પહોંચી ચુક્યા છે, તો આવા સંજોગોની અંદર તમે બિલકુલ સાચી વાત કરી કે ટાઈમ મેનેજમેન્ટની અંદર અને તે કઈ વસ્તુ ક્યારે કરવી તેના માટેની એક આગવી સૂચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધરાવે છે। તમે ગુજરાતની અંદર જુઓ તો ઘણા છેલ્લા કેટલાક વખતથી અલગ અલગ પોલિટિકલ પાર્ટીઓ એ અહીંયા એક્ટિવ થઈ છે, અને જે પ્રકારે પોલિટિકલ પાર્ટીઓ એક્ટિવ થઈ છે એ દર્શાવે છે કે ગુજરાતની અંદર 2022ની અંદર જે ચૂંટણી છે એ ચૂંટણી પહેલા ખૂબ મોટા પ્રમાણની અંદર ગુજરાતની અંદર રાજકીય ઘટનાઓ અને ઉથલપાથલ જેવી પરિસ્થિતિઓ થવાની છે। આવા સંજોગોની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમનું હોમ સ્ટેટ ગુજરાત છે, આ ગુજરાતની અંદર આગામી સમયની અંદર જે રાજકીય પરિસ્થિતિઓ છે એનો તાગ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની આગવી અનુભવથી મેળવી ચૂક્યા છે, અને આવા સંજોગોની અંદર ગુજરાત સાથે તેઓ વધારેમાં વધારે પ્રમાણમાં કનેક્ટ રહેશે, અને તેના માટેનું આ જે ઉદ્ઘાટનોનો આખી જે હારમાળાઓ છે એ આગામી સમયમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળશે। રાજકીય દ્રષ્ટિકોણથી આનંદભાઈએ જેમ વાત કરી કે કઈ રીતે જોઈ શકાય આ વર્ચ્યુઅલી લોકાર્પણને, કારણ કે જે મેં પહેલાં પણ કહ્યું કે મોદી સરકાર અને વડાપ્રધાન ખુદ આ બાબતમાં ખૂબ એક્સપર્ટ છે અને તે ખૂબ સારી રીતે જાણે છે કે કઈ વસ્તુ ક્યારે બહાર પાડવી, કઈ વસ્તુ ક્યારે લોન્ચ કરવી અને કઈ વસ્તુનું લોકાર્પણ ક્યારે કરવું, એટલે આ બધું ટાઈમ મેનેજમેન્ટ ખૂબ સારી રીતે વ્યવસ્થિત રીતે તેઓ સાચવી જાણે છે। અમારી સાથે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાયેલા છે, જે આ લોકાર્પણની તમામ અપડેટ કવરેજ પણ કરી રહ્યા છે, એટલે એમની પાસેથી ડિટેલ એનાલિસિસ આપણે કરીશું કે શું છે આ જે વસ્તુનું લોકાર્પણ, રેલવે સ્ટેશનની વાત હોય, હોટેલની વાત હોય, આ લોકાર્પણની બાબતે પણ ચર્ચા કરવાના છે। મેહુલ, ખાસ કરીને જો વાત કરીએ તો 5 અલગ અલગ જગ્યાએનું 5 વિવિધ પ્રોજેક્ટ છે, 5 વિવિધ પ્રોજેક્ટ જે ગુજરાતને આજે ભેટ મળી રહ્યા છે,
पांच प्रोजेक्ट पर पहला आपणे वात करी रह्या छे। गांधीनगर थी वाराणसी वच्चे अठवाडिये एक वार जे दौड़नारी सुपर फास्ट ट्रेन छे एनुं प्रस्थान पण आजथी थई रह्युं छे। पहला एमना पर शुं कहेशो? અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર બે આવા પ્રોજેક્ટ જે છે તે તૈયાર થવાના હતા, ગાંધીનગર અને સુરત ખાતે, કે જ્યાં રેલવે સ્ટેશન ઉપર જે પાંચ સિતારા હોટેલ જે છે તે તૈયાર થાય। અને ગાંધીનગરની જે વાત કરીએ તો વાયબ્રન્ટ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનું ખાતમુહૂર્ત કર્યું હતું અને તેનું લોકાર્પણ પણ તેઓ કરી રહ્યા છે। પરિસ્થિતિ ચોક્કસથી અલગ છે, પરોક્ષ રીતે તેઓ ઉપસ્થિત નથી રહી શકતા। વર્ચ્યુઅલ લોકાર્પણ જે છે તે થવાનું છે અને આ વર્ચ્યુઅલ જે લોકાર્પણ થવાનું છે તેની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાવાના છે અને જ્યારે મુખ્યમંત્રી સહિત રેલ મંત્રી, કેન્દ્રીય રેલ મંત્રી છે તે મહાનુભાવો જે છે તે પરોક્ષ રીતે જે કાર્યક્રમમાં જોડાશે। અને આ પાંચ સિતારા હોટલ અને જે ગાંધીનગર રેલવે સ્ટેશનનું જે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, કુલ 790 કરોડની અંદર આ ડેવલપમેન્ટ જે છે તે થયું છે। તેમાં ન ફક્ત રેલવે સ્ટેશન પરંતુ જે પાંચ સિતારા હોટલ બની છે તે પણ નિર્માણાધીન થઈ છે અને બે અલગ અલગ વિસ્તારોને જોડતો જે અંડરબ્રિજ છે તે પણ તૈયાર થયો છે। અને આ જે રેલવે સ્ટેશન છે તેના ઉપરથી આજથી જે વિવિધ ટ્રેનો જે છે તેનું પણ ફ્લેગ ઓફ કરવામાં આવશે। આ ફ્લેગ ઓફમાં વારાણસી ગાંધીનગર વચ્ચેની જે સુપરફાસ્ટ ટ્રેન છે તેનું પણ ફ્લેગ ઓફ થશે અને લોકલ ટ્રેન જે છે તે વડનગરને જોડનારી, કારણ કે વડનગરને પણ ક્યાંક ને ક્યાંક પ્રવાસન સ્થળ કરવા માટે અને વિકસાવવા માટે સીધા પ્રયાસો કરવામાં આવ્યા છે, ન ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડવાનો પરંતુ ભૂતકાળમાં જે ઇતિહાસમાં પણ જે વડનગરનું સ્થાન છે તેને જોડવાનો ક્યાંક ને ક્યાંક સીધી રીતે પ્રવાસન વિભાગ દ્વારા ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે અને તેને કારણે જ ટ્રેન જે છે તેને જોડવામાં આવી રહી છે। મુખ્યત્વે જ્યાં સુધી વાત કરવામાં આવે તો આ તમામ ટ્રેનો અને જે ફ્લેગ ઓફ થશે અને સાથે જે હોટલ જે છે તેની શરૂઆત થશે, વર્ચ્યુઅલી પ્રધાનમંત્રી તેનું જે છે લોકાર્પણ કરવાના છે અને સાથે અમિત શાહ જે કેન્દ્રીય ગૃહમંત્રી છે તેઓ પણ જોડાશે। ચોક્કસ, તો જે પ્રમાણે મહેશભાઈ વાત કરી છે કે કયા પ્રકારે આ વર્ચ્યુઅલી લોકાર્પણ રહેવાનું છે, ચાર અલગ અલગ પ્રોજેક્ટ, પાંચ અલગ અલગ પ્રોજેક્ટ છે જેની શરૂઆત લોકાર્પણ જે છે આજે વડાપ્રધાન દ્વારા થવાનું છે, અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે વર્ચ્યુઅલી લોકાર્પણની અંદર। નવા કેન્દ્રીય રેલ મંત્રી જે છે, પહેલીવાર કેન્દ્રીય મંત્રી, રેલ મંત્રી બન્યા બાદ તેઓ ગુજરાતની મુલાકાતે આવે છે એટલે તેઓ તમામ બાબતોનું એનાલિસિસ પણ કરી રહ્યા છે। આવનાર સમયમાં રેલ પ્રોજેક્ટ કયા કયા હશે એના પર પણ ચર્ચા કરવાના છે તેઓ, એટલે મહત્વનું છે કે આજનો દિવસ ગુજરાત માટે મહત્વનો એટલા માટે છે કારણ કે ગુજરાતને વડાપ્રધાન ફરી એકવાર ભેટ આપી રહ્યા છે, એટલે આનો તો એવો અર્થ થયો આનંદભાઈ, એટલે ચોક્કસ આપણને એવું હતું જ કે વડાપ્રધાન જે કોઈ પણ સ્ટેટના હોય એના હોમ સ્ટેટને ક્યાંક ને ક્યાંક આડી કે આડકતરી રીતે ફાયદો જરૂર થાય। જો ગુજરાત માટે મારે એવું કહેવું છે કે બિલકુલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વિશેષ અનુરાગ હોઈ શકે કારણ કે ગૃહ રાજ્ય છે અને હોવો જોઈએ, પરંતુ તેની સાથે ગુજરાતે ભારતની અંદર મહત્વના રાજ્યોની અંદર અગ્રક્રમે છે, અથવા તો એમ કહો કે પહેલા ત્રણ સ્ટેટોની અંદર છે, મહત્વના ત્રણ સ્ટેટોની અંદર છે। આવા સંજોગોની અંદર ગુજરાતની અંદર મહત્વના પોર્ટ છે, કંડલા સહિતના પોર્ટ છે, આ સિવાય ગુજરાતની અંદર ઔદ્યોગિક રીતે પણ ખૂબ મહત્વની સ્થાન ધરાવે છે। આવા સંજોગોની અંદર જો ગુજરાતની અંદર ઔદ્યોગિક વિકાસ અને એને લગતી ગતિવિધિઓ આગામી સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં થવાની હોય તો રેલવે એનું એક મહત્વનું માધ્યમ બની શકે અને આવા સંજોગોની અંદર જ્યારે રેલવેને મજબૂત કરવાની વાત હોય, રેલવેના વિકાસની વાત હોય તો ગુજરાતનું આની અંદર એક મહત્વનું સ્થાન હોઈ શકે અને આવા સંજોગોની અંદર ગુજરાતની અંદર આગામી સમયની અંદર પણ આવા મહત્વના પ્રોજેક્ટ આપણે ચોક્કસપણે જોઈશું। તમારી વાત સાથે બિલકુલ હું સહમત છું, ગુજરાત પ્રત્યે વડાપ્રધાનનો એક વિશેષ અનુરાગ હોઈ શકે, પરંતુ ગુજરાત હોય ને આનંદભાઈ, કારણ કે જે પણ મંત્રી બન્યા હોય એટલે એમનો હોમ સ્ટેટ પ્રત્યે સોફ્ટ કોર્નર દરેક મંત્રીમાં હોય। હા, પણ તેની સાથે ગુજરાતને કોઈ પણ વડાપ્રધાન હોય એ ઇગ્નોર કરી શકે એવી સ્થિતિમાં નહીં હોઈ શકે, કારણ કે જે પ્રકારે ગુજરાતની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 વર્ષ સુધી જે શાસન ચલાવ્યું અને એ પહેલાના મુખ્ય પ્રધાનોએ જે પ્રકારે ગુજરાતને વિકાસ યાત્રામાં આગળ વધાર્યું તેને જોતા ગુજરાતને કોઈ પણ વડાપ્રધાન અવગણી શકે તેવી સ્થિતિમાં નથી।
ચોક્કસ સાચી વાત છે. એટલે કે ગુજરાત રાજ્ય એ જ્યારે દિલ્હીની વાત હોય ને કે દિલ્હીની સીટ પર બેસવાની વાત હોય ત્યારે ગુજરાતને ના અવગણી શકે એ પણ એક સત્ય હકીકત છે. મેહુલભાઈ આપની પાસે આવવા માંગીશ. અત્યારે થોડી જ વાર એટલે કે લગભગ 4 વાગ્યામાં વર્ચ્યુઅલી કાર્યક્રમ જે છે થવાના છે, બધા એની તૈયારીઓ પણ અત્યારે ચાલી રહી હશે. જેમ મેં કહ્યું કે વર્ચ્યુઅલી કાર્યક્રમ છે, અમિત શાહ પણ જોડાવાના છે. પણ જે રીતે ગાંધીનગરનું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે, એરપોર્ટથી કમ ના તોલી શકાય એવું રેલવે સ્ટેશન રહેશે, સાથે સાથે રેલવે સ્ટેશન ઉપર 5-star હોટલ ઊભી કરવામાં આવી છે, જે નજારા આપણે પહેલાં પણ આપણા દર્શકોને બતાવી ચૂક્યા છે હોટલના. હવે આ વસ્તુઓના, આ પ્રોજેક્ટના ગુજરાતને કઈ રીતે ફાયદા થશે મેહુલ? બિલકુલ ધ્રુવી, સૌપ્રથમ તો આપે જે આનંદભાઈને પ્રશ્ન પૂછ્યો તેના સંદર્ભમાં પણ થોડું વિવરણ કરવા માંગીશ. ગુજરાતને અવગણી ન શકે, પ્રધાનમંત્રી ચોક્કસથી ગુજરાતને અલગ અલગ જે પ્રોજેક્ટ છે તેનો લાભ આપી રહ્યા છે. પરંતુ એ પહેલા રાજકીય વાત પણ એક મહત્વપૂર્ણ છે કે વર્ષોથી જયારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પણ ગુજરાતને અગાઉની જે સરકારો જે છે તે અન્યાય કરી રહી છે તેવું સ્પષ્ટપણે માનતા હતા. ગુજરાતને તેનું જે ભૌગોલિક રીતે જે મહત્વ છે અને ઔદ્યોગિક રીતે જે મહત્વ છે તેટલું મહત્વ અન્ય સરકારોમાં નથી મળ્યું અને ક્યાંક ને ક્યાંક તેના જ કારણે ગુજરાતને જે અલગ અલગ પ્રોજેક્ટ અને અલગ અલગ આયામો જે છે તે મળી રહ્યા છે. અને તેમાં વિશેષતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે ગૃહમંત્રી અમિત શાહ હોય, વિશેષતઃ તેમનું ધ્યાન જે છે તે કેન્દ્રિત ગુજરાત તરફ કરતા હોય છે. કારણ કે આ જ મુદ્દો સૌથી મહત્વનો તેમણે ભૂતકાળની સરકારો સામે મૂક્યો છે કે ગુજરાતને યોગ્ય જે કહી શકાય તે પ્રમાણે એના પ્રોજેક્ટ જે છે તે આપવામાં નથી આવ્યા. અને ગુજરાતની જે પ્રમાણેની એક સમય એવો પણ હતો કે જ્યારે રાજકીય રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પણ તે મુદ્દો ઉછળ્યો હતો કે જે સરકાર જે છે કેન્દ્ર સરકાર તે ગુજરાતને અન્યાય કરી રહી છે. એટલે આ પણ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. એટલા માટે જે પણ પ્રોજેક્ટ આવી રહ્યા છે અને મહત્વના પ્રોજેક્ટ જે ગુજરાતમાં ચાલી રહ્યા છે તેનું ફોલોઅપ ન ફક્ત અમિત શાહ પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જે છે તેનું ફોલોઅપ લેતા હોય છે. એટલે જે પ્રોજેક્ટ ખાલી ગુજરાતને આપવા નહીં પરંતુ તેનું ઝડપી અમલીકરણ જે હોય છે તેના પર પણ તેમનું વિશેષ ધ્યાન હોય છે. વાત આપણે જે 5-star હોટલની આપે જે કરી છે કે તેનું કેટલું મહત્વ છે, તો ચોક્કસથી તેનું મહત્વ એટલા માટે છે કે ગાંધીનગર એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર એક મહત્વનું સ્થળ હવે બની ચૂક્યું છે, જ્યાં મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાય છે. આ વાયબ્રન્ટ ગુજરાત સમિટ જે છે તે જે શરૂઆત થઈ હતી તેની તે સાબરમતી નદીના પટમાં તેની શરૂઆત થઈ હતી અને અંતિમ જે થઈ છે તે મહાત્મા મંદિરની અંદર થઈ છે. એટલે બંને વચ્ચે ડિફરન્સ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે તેમનું વિઝન શું હતું તે ખૂબ જ મહત્વનું હતું અને તેના જ કારણે જે મહાત્મા મંદિર જે છે તે અહીંયા નિર્માણાધીન થયું. અને જ્યારે મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાતી હતી ત્યારે આંતરરાષ્ટ્રીય જે પણ મહેમાનો હતા તેઓ અમદાવાદ ખાતે રોકાતા હતા ત્યારે તેમણે આ વિચાર મૂક્યો હતો કે જે ગાંધીનગરની અંદર જ એક 5-star હોટેલ હોવી જોઈએ અને મહાત્મા મંદિરની નજીક જ હોવી જોઈએ. પરંતુ આ જે મુદ્દો જે છે કે કઈ જગ્યાએ આ નિર્માણ પામે, તો ગાંધીનગર રેલવે સ્ટેશન પર દેશની એવી પ્રથમ હોટેલ કેમ ન બને કે રેલવે સ્ટેશનની ઉપર બને, અને તે વિચારની સાથે જ આ વિઝન મૂકવામાં આવ્યું અને ત્યારબાદ તેના નિર્માણ પાછળ જે છે આગળની જે પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો. ખાતમુહૂર્ત વાયબ્રન્ટ સમિટ દરમિયાન જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી કર્યું હતું અને તેનું લોકાર્પણ તેઓ હવે કરવા જઈ રહ્યા છે. એટલે ભવિષ્યમાં અત્યારે હાલ કોવિડની સ્થિતિ છે એટલે ચોક્કસથી પ્રત્યક્ષ રીતે કોઈ પણ પ્રકારના કાર્યક્રમો મહાત્મા મંદિરમાં નથી થઈ રહ્યા, પરંતુ ભવિષ્યમાં જ્યારે પણ આ પ્રકારના કાર્યક્રમો થશે ત્યારે મહાત્મા મંદિરની જે મહત્વતા છે તેટલી મહત્વતા 5-star હોટલની પણ બની રહેશે. જે પણ આંતરરાષ્ટ્રીય મહેમાનો આવશે તે ત્યાં રોકાઈ શકશે અને તેના કારણે જે આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ જે વાયબ્રન્ટ સહિતની જે કોન્ફરન્સ થતી હોય છે તેના કારણે તેનું મહત્વ ખૂબ જ ગાંધીનગરનું બની રહેશે. એટલે કે ગાંધીનગરનું તો મહત્વ વધશે મેહુલ, સાથે સાથે આવી ગ્લોબલ ઇવેન્ટ જેમ આપણે વાત કરી કે વાયબ્રન્ટ સમિટની અંદર પણ એક સારું આકર્ષણ લોકો માટે એક ઇમ્પેક્ટ ઊભી કરી શકાશે ગુજરાતની, કારણ કે આ બધી વસ્તુ પણ જરૂરી છે. જ્યારે આપણે ગ્લોબલ ઇવેન્ટ્સની વાત કરતા હોય ત્યારે આપણી પાસે જો પાવરફુલ ઇમ્પેક્ટ માટેના સાધનો ના હોય, સંસાધનો ના હોય, તો ત્યાં આપણો માઇનસ પોઈન્ટ આવી જતો હોય છે. આનંદભાઈ, મેહુલભાઈ ખૂબ સાચી વાત કરી છે કે વર્ષ 2014 પહેલાં પણ સરકારો હતી પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતને અવગણવામાં આવતું હતું, પણ વર્ષ 2014 પછી ગુજરાતનો વિકાસ અને ગુજરાત રાજ્યની અવગણના નથી થઈ રહી એવું ચોક્કસ કહી શકાય. જો ગુજરાતની અવગણના થતી હતી એ પ્રકારનો પોલિટિકલ મુદ્દો બિલકુલ નરેન્દ્ર મોદીના સમયની અંદર ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ ગુજરાતની જે સરકારો હતી એ સરકારોએ તો ગુજરાતનો વિકાસ કર્યો છે, પરંતુ જે સેન્ટર અને રાજ્યની સરકારોનો એ વખતે જે સંબંધ હતો એને કારણે
ઘણી વખત ઉપર નીચે વિકાસનો મામલો થઈ જતો હતો. તમે જુઓ કે વાયબ્રન્ટ ગુજરાત, તો વાયબ્રન્ટ ગુજરાત એ 2002 જે પ્રકારની ઘટનાઓ બની એ ઘટનાઓ બાદ વાયબ્રન્ટ ગુજરાત શરૂ કરવામાં આવી, અને એનો મુખ્ય હેતુ ગુજરાતને દુનિયાની સામે સાચી રીતે રજૂ કરવાનો હતો, જે વડાપ્રધાન મોદીએ કર્યો. અને આવા સંજોગોની અંદર જ્યારે વર્લ્ડ ક્લાસ ડિગ્નિટરી ગુજરાતની અંદર આવતા હોય, તો આ જે ડિગ્નિટરીઝ છે એ લોકોને એ પ્રકારની સુવિધાઓ પણ પૂરી પાડવી એ જરૂરી છે. મહાત્મા મંદિર બનાવવું એ ગુજરાત સરકાર ને આધીન હતું, પરંતુ રેલવે સ્ટેશન ઉપર 5-star હોટલ બનાવી અથવા તો રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવું એ બાબતે ગુજરાત સરકારના હાથમાં નહોતી. પરંતુ અત્યારે ગુજરાતના જ મુખ્યમંત્રી રહેલા વ્યક્તિ એ ભારતના વડાપ્રધાન છે, રેલવે ખાતું એ કેન્દ્રના હાથમાં છે, અને કેન્દ્ર સરકાર આ પ્રકારની જે ઇવેન્ટ છે એ ઇવેન્ટને ભારતના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે એને ઉપયોગમાં લઈ શકે એ પ્રકારનું એક કલ્પના, એક પ્રકારનું એક વિઝન એ નરેન્દ્ર મોદીનું હતું. અને નરેન્દ્ર મોદીએ આ વિઝનને આગળ ગુજરાતનો વિકાસ જ એ પ્રકારનો 1960 અત્યાર સુધીમાં થયો છે કે સદંતર રીતે ગુજરાતને કોઈ પણ સરકાર હોય કેન્દ્રની અંદર એ હાંસિયામાં ધકેલી શકે તેવી કોઈ સ્થિતિ જ નથી. ઠીક છે, એટલે જી મેલભાઈ આપની પાસે આવવા માંગુ. હવે જેમ આનંદભાઈએ વાત કરી છે કે આપણી વિકાસની જે ગતિ જોઈએ તો ચોક્કસ એ વધી છે. હા, ક્યાંક ને ક્યાંક જેમ આપણે પહેલાં પણ વાત કરી કે કોઈ મોટા પદે જ્યારે મંત્રી હોય તો હોમ સ્ટેટ પ્રત્યે એ સોફ્ટ કોર્નર રહેતો જ હોય છે, એ કોઈ પણ મંત્રી હોય અથવા તો કોઈ પણ ગજાના નેતા હોય. બીજી એક વાત મેહુલ, એક યુનિક કન્સેપ્ટની જે અત્યારે વાત થઈ રહી છે, રેલવે સ્ટેશન પર 5-star હોટલ એટલે કે 5-star હોટલ, આ એક યુનિક કન્સેપ્ટ છે. આ પહેલાં જ્યારે આની વાત સાંભળીને ત્યારે આપણને એવું થતું હતું કે કેવું હશે, કેવી રીતનું હશે, પણ આખરે હવે જ્યારે વડાપ્રધાનનું ડ્રીમ પ્રોજેક્ટ આ સપનું સાકાર થઈ રહ્યું છે અને એ બિલ્ડિંગમાં બની ચૂક્યું છે, ત્યારે લાગી રહ્યું છે કે ના, આ ખરેખર ખૂબ જ સુંદર દ્રશ્ય છે. થોડા સમય પહેલા જ તેના દ્રશ્યો પણ બતાવવામાં આવ્યા હતા, દર્શાવવામાં આવ્યા હતા. હોટેલનો નજારો પણ આપણે જોયો છે, અંદરથી કયા પ્રકારે હોટલથી 5-star હોટલ બનાવવામાં આવી છે. પરંતુ આ પ્રકારનો પ્રોજેક્ટ મહત્વપૂર્ણ એટલા માટે છે કે એન્જિનિયરિંગ દ્રષ્ટિએ જોઈએ કે કોઈ વિઝનની દ્રષ્ટિએ જોઈએ કે રેલવે સ્ટેશન ઉપર પણ 5-star હોટલ જે છે તે શક્ય છે. તે ભારતમાં પણ આ પ્રકારે જયારે અનેક સ્થળ પર એવું હોય છે કે ત્યાં હોટલ જે બનાવવી અશક્ય હોય, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ રેલવે સ્ટેશન પર એક યુનિક એક આઈડિયા હતો કે જેના થકી જે હોટલ જે છે તે નિર્માણાધીન થઈ શકે. ન ફક્ત ગાંધીનગરમાં પરંતુ સુરતમાં પણ આ પ્રકારનો પ્રોજેક્ટ આકાર પામી રહ્યો છે. દેશના અન્ય રાજ્યોમાં પણ લગભગ 4 જેટલા સ્થળો એવા છે સમગ્ર દેશમાં કે ત્યાં આ પ્રકારે પ્રોજેક્ટ જે છે તે આકાર પામવાનો છે. એટલે આ પ્રકારના પ્રોજેક્ટ જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને આ પ્રોજેક્ટ જે છે તે પૂર્ણ થવો અને ત્યારબાદ તેને શરૂઆત પણ કરાવવી એક મહત્વપૂર્ણ છે. અને આવનાર દિવસોની અંદર જ્યારે ગુજરાત અને ગાંધીનગર જે છે તે ગાંધીનગરની અંદર આ પ્રકારના જે પ્રોજેક્ટ છે તેનાથી ચોક્કસથી જે છે તે ફાયદો થશે. અને મહાત્મા મંદિર સહિતના જે મહત્વપૂર્ણ કહી શકાય ત્યાં કોન્ફરન્સ આંતરરાષ્ટ્રીય કક્ષાની થતી હોય છે તેના લીધે પણ જે છે તે સીધો ફાયદો થશે. બીજી એક વાત જે મેં કાર્યક્રમની શરૂઆતમાં જ કરી હતી, કદાચ આપે મિસ કરી હોય, કે આ જે મેનેજમેન્ટ છે ને મેહુલ, હવે આવનાર સમયમાં ગુજરાત વિધાનસભાના ઇલેક્શન નજીક આવી રહ્યા છે, મોદી સરકાર ટાઈમ મેનેજમેન્ટને લઈને ખૂબ જ જાણીતી છે અને ખૂબ વેલ એવું કહેવાય કે ખૂબ સારી રીતે તેઓ જાણે છે કે ક્યારે શું કરવું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે દરેક વસ્તુના પ્લાન છે કે મારે કયો પ્લાન ક્યારે વાપરવો અથવા તો કયો પ્લાન ક્યાં મૂકવો, કઈ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવું. આ જે લોકાર્પણની વાત છે એને આપણે રાજકીય દ્રષ્ટિકોણથી જોઈ શકીએ ખરા? હાલની પરિસ્થિતિમાં ચોક્કસથી તેમનો જે વિલ પાવર છે તે વિલ પાવરના સંદર્ભમાં તેને તે રીતે જોઈ શકાય છે. પરંતુ રાજકીય રીતે જો જોવાની જ્યાં સુધી વાત છે તો આ પ્રકારના અલગ અલગ સરકારી જે કાર્યક્રમો છે તેની અંદર પ્રધાનમંત્રી ઉપસ્થિતિ આપણે 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા પણ જોઈ છે કે લગભગ 1-1.5 વર્ષ જેટલો સમય હતો કે ત્યારથી તેમનો સૌપ્રથમ જે કાર્યક્રમ હતો તે જામનગર ખાતે સિંચાઈ યોજનાને લઈને કાર્યક્રમનું આયોજન થયું હતું, અને ત્યારબાદ તબક્કાવાર તેઓ ગુજરાતની મુલાકાત લેતા હતા. પરંતુ 2017ની પરિસ્થિતિ અલગ હતી, અત્યારે સ્થિતિ અલગ છે.
ત્યારે સામાજિક આંદોલનો થતા હતા તેના કારણે ક્યાંક ક્યાંક સીધી રીતે પ્રધાનમંત્રી જે છે તેમને અલગ અલગ સભાઓ અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવતી હતી અને તેમની જે ઇમેજ છે તે ઇમેજના કારણે ક્યાંક ને ક્યાંક સીધી રીતે પ્રયાસ થતો હતો કે ભારતીય જનતા પાર્ટીને જે નુકસાન થાય છે રાજકીય રીતે તે નુકસાન ન થાય વિધાનસભાની ચૂંટણીઓમાં અને ગુજરાતમાં પણ અત્યારે 2022 ની જો વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણીઓ થશે તે પહેલા ચોક્કસથી આ પ્રકારના કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં થતા રહેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે એક ઇમેજ છે એ જે એક બ્રાન્ડ છે તેનો પૂરેપૂરો ઉપયોગ જે છે તે રાજકીય રીતે ચોક્કસથી કરવામાં આવશે કારણ કે ગુજરાતમાં અત્યારે હાલ સ્થિતિ સ્ટેબલ જોવા મળી રહી છે. કહી શકાય કારણ કે ગઈકાલે કાશી વારાણસીમાં જે પ્રકારે વડાપ્રધાનની મુલાકાત રહીને આજે વડાપ્રધાન વર્ચ્યુઅલી લોકાર્પણ ગુજરાતમાં, એટલે આ બધી રીતે આજના લોકાર્પણ જે છે ઘણા મહત્વના છે. ગાંધીનગરથી તારંગા નજીક હવે 5 લોકાર્પણ પણ એક હાઇલાઇટ કરી દઈએ ખૂબ જ જલ્દીથી. ગાંધીનગરથી વારાણસી વચ્ચે અઠવાડિયે એકવાર દોડનારી જે સુપરફાસ્ટ ટ્રેન છે તેનું પ્રસ્થાન કરાવવાના છે વડાપ્રધાન, સાથે ગાંધીનગરથી તારંગા નજીક વરેઠા સુધીની વાયા વડનગરની વડનગરથી દિવસમાં 2 વાર જે ટ્રેન દોડનારી મેમુ ટ્રેન તેનું પણ પ્રસ્થાન કરાવવાના છે વડાપ્રધાન. ગાંધીનગર રેલવે સ્ટેશન તથા ત્યાં જે 5-સ્ટાર હોટેલ બની છે રેલવે સ્ટેશન ઉપર, તો એ 5-સ્ટાર હોટેલ અને રેલવે સ્ટેશન બંનેનું ઉદઘાટન કરાવવાના છે. જે રેલવે સ્ટેશન પણ ખૂબ વખણાઈ રહ્યું છે, LED લાઇટ્સ સાથે સાથે એટલી બધી અવનવી ટેકનિકની ઉપયોગ કરવામાં આવ્યો છે કે એરપોર્ટ જેવું આ રેલવે સ્ટેશન જે છે લાગી રહ્યું છે. સાયન્સ સિટીમાં એક્વેટિક અને રોબોટિક ગેલેરીનું પણ ઉદઘાટન કરવાના છે, એટલે અલગ અલગ પ્રકલ્પોનું લોકાર્પણ અને ઉદઘાટન કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. બીજી વાત આપની પાસે આવવા માંગુ આનંદભાઈ, કે અત્યારે જે પ્રકારે આપણે વાત કરી રહ્યા છો કે વડાપ્રધાન 5 અલગ અલગ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે, હવે આપે પણ શરૂઆતમાં કહ્યું હતું કે ગઈકાલે કાશી અને આજે ગુજરાત, એટલે એવું કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આવનાર દિવસોની અંદર જેટલા પણ ઇલેક્શન આવી રહ્યા છે એ પહેલા એક્ટિવ મોડ પર આવી ચૂક્યા છે વડાપ્રધાન? જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા એક્ટિવ મોડ ની અંદર જ હોય છે, એમનો જે મોડ હોય છે એ ઇનએક્ટિવ ક્યારે હોતો નથી. તમે ક્યાં કેવું લાગી રહ્યું છે કે જે દેશમાં ઇમ્પેક્ટ ઉભી થઈ છે અથવા તો દેશમાં અલગ અલગ મુદ્દાઓને લઈને જે રોષ જોવા મળી રહ્યો છે એને પૂરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અત્યારે, અથવા તો એ ઇમેજ બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે? જો જ્યાં સુધી ઇમેજ નો સવાલ છે ત્યાં સુધી મને લાગે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇમેજ ઉપર બહુ ખાસ મોટી અસર નથી થઈ, પરંતુ જે પ્રકારે પ્રશાસન અને જે પ્રકારે સરકારના મંત્રીઓ અથવા તો તંત્રનું જે પ્રકારે કામ થયું છે એના ઉપર મોટા ભાગે ઘણા ક્વેશ્ચન માર્ક ઉઠ્યા છે. ખાસ કરીને કોરોના કાળની અંદર બીજી લહેરની અંદર જે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ, પરંતુ નિશ્ચિતપણે આ બધી જ પરિસ્થિતિઓને બદલવા માટેની કોશિશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે, જેનો પહેલો પગથિયું એ કેબિનેટ વિસ્તરણ હતું. કેબિનેટ વિસ્તરણની અંદર જે પ્રકારે આરોગ્ય પ્રધાન પદેથી હર્ષવર્ધનને હટાવવામાં આવ્યા, જે પ્રકારે ધર્મેન્દ્ર પ્રધાનને હટાવી અને નવા પેટ્રોલિયમ પ્રધાન લાવવામાં આવ્યા, ધર્મેન્દ્ર પ્રધાનને નો ડાઉટ શિક્ષણ પ્રધાન તરીકે તેમને સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ ઘણા એ પ્રકારના પ્રયત્નો કર્યા છે કે જેને કારણે લોકોને જે મુશ્કેલીઓ પડી છે મુશ્કેલીઓમાંથી લોકોને નિજાત મળે. આ સિવાય તમે જુઓ કે ગાંધીનગર અને વારાણસીને કનેક્ટ કરતી એક ટ્રેન ચલાવવાની વાત કરવામાં આવી છે. ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે અને વારાણસી એ ભારતનું આધ્યાત્મિક પાટનગર છે. કાશીનું ગુજરાતના લોકોની અંદર અને દેશના લોકોની અંદર એક બહુ જ મોટું આસ્થાનું સ્થાન છે, તો આવા સંજોગોની અંદર વારાણસીને જ્યારે કનેક્ટ કરવાની વાત આવે ત્યારે નિશ્ચિતપણે પોતાના મત વિસ્તાર અને પોતાના ગૃહ રાજ્યને જોડવાની આખી જે એક વાત છે એ વાત સામે આવે છે, અને એ પ્રતિકાત્મક એ ખૂબ મહત્વની રાજકીય દ્રષ્ટિએ એટલા માટે છે કે ગાંધીનગર એ નરેન્દ્ર મોદી ના દિલ સાથે જોડાયેલું છે, વારાણસી પણ નરેન્દ્ર મોદીના દિલ સાથે જોડાયેલું છે, અને આ બે સ્થાનો એ એકબીજા સાથે જોડાશે તો આગામી સમયની અંદર દેશ અને રાજ્યની જે રાજનીતિ છે એ રાજનીતિ
ને પણ આ પ્રકારની પ્રતિકાત્મક વસ્તુઓ એક રીતે કનેક્ટ કરશે અને સાચી વાત છે ને એક સમય જ્યાં વડાપ્રધાને ખુદ જે રેલવે સ્ટેશન પર ચા વેચી હતી એ ડ્રીમ પ્રોજેક્ટ એ જગ્યાએથી જે અત્યારે સમાચાર આપણે વાત કરી રહ્યા છે જેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે રેલવે સ્ટેશન ઉપલબ્ધ બનાવે છે અને એટલું સારું રેલવે સ્ટેશન જે છે એની અંદર ફેસિલિટીઝ આપવામાં આવી છે કે આપણને એવું લાગે કે આપણે એરપોર્ટ પર બેઠા છે આટલા 5 અલગ અલગ પ્રોજેક્ટનું લોકાર્પણ વર્ચ્યુઅલી લોકાર્પણ થવાનું છે વડાપ્રધાનના હસ્તે આજે અને ગુજરાતને ફરી એકવાર વડાપ્રધાન દ્વારા અનોખી ભેટ મળી રહી છે સમયની મર્યાદા છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે આનંદભાઈ ને મેહુલભાઈ આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો દર્શક મિત્રો મારી વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિકમાં અત્યારે હાલ બસ આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે નવી ચર્ચા સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર